તૂટી પડવાની આપણે અનેક ઘટનાઓ સાંભળી હશે, પણ આજે એક એવી ઘટનાની વાત કરવાના છીએ જે સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો અને વિચારવા લાગશો કે શું સાચે આવું હોઈ શકે ખરી. વાત છે દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. યુવા પૌત્રના નિધનના સમાચાર મળતા જ દાદીને આઘાત લાગ્યો અને તેઓ આ આઘાત સહન ન કરી શક્યા. પૌત્ર સાથે દાદીએ પણ અનંત વાટ પકડી. પૌત્રના નિધનના સમાચાર મળતા જ દાદીએ લક્ષ્મીબેનને કહ્યું કે હું તારી સેવા માટે આવી રહી છું. આમ આ અંતિમ શબ્દો કહીને દાદીએ દેહત્યાગ કર્યો. નવસારીમાં યુવા પૌત્ર અને દાદીના એક સાથે મોતનો કિસ્સો હાલ ચર્ચાઈ રહ્યો છે. વિજલપોરના પાટીદાર પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવો ખાટ સર્જાયો છે. પરિવારમાં એક સાથે બે અર્થી ઉઠતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. નવસારીના વિજલપોર પાલિકાના માજી કારોબારી અધ્યક્ષ અશ્વિન કાસુંદ્રાનું નિધન થયું, પરંતુ યુવા પૌત્રનો આઘાત જાણે વૃદ્ધ દાદી ન ઝીલી શક્યા. તેથી દીકરા હું તારી સેવા માટે આવી રહી છું તેવું કહીને તેઓએ પણ અનંત વાટ પકડી છે. પરિવાર ભારે હૈયે સાથે દાદી અને પૌત્રને અંતિમ વિદાય આપીને આવ્યા છે અને તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. પરંતુ અત્યારે આ ઘટનાની ચર્ચા ચારે કોર થઈ રહી છે. આ ઘટના પર આપના શું અભિપ્રાયો છે ચોક્કસપણે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.